નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં મજામાં છો? આજે આપણે પાઠ 3 છે આત્મશ્રદ્ધાના પ્રભાવ, એટલે કે આત્મશ્રદ્ધાનો પ્રભાવ. તો આત્મશ્રદ્ધાનો પ્રભાવ એટલે શું? કે જે આપણામાં આત્મવિશ્વાસ છે એનો પ્રભાવ, એના વિશે આપણે સમજીશું. તો આપણને ખબર છે કે પહેલાના સમયમાં વિદ્યાર્થીઓ છે એ આશ્રમમાં રહીને અભ્યાસ કરતા, રાજાના પુત્ર હોય કે સામાન્ય માણસના પુત્ર હોય એને આશ્રમમાં રહીને અભ્યાસ કરવો પડતો. તો એવી રીતે જ તમારો એક સરસ મજાનો પાઠ છે ગુરુ દ્રોણ અને એકલવ્યનો પાઠ છે, જે એકલવ્ય છે એની જે ગુરુ ભક્તિ છે એ આમાં દર્શાવવામાં આવી છે. અત્યારના સમયમાં તો બધું છે, વિદ્યાર્થી છે એ ગુરુજીને ખીજાય કે તમે આમ કરશો તો તમને જોઈ લેશે, પણ પહેલાના સમયમાં એવું હતું નહીં. તો આપણે એવો સરસ મજાનો પાઠ છે એનું ભાષાંતર જોઈએ. આત્મશ્રદ્ધાનો પ્રભાવ એટલે કે આત્મશ્રદ્ધા એટલે કે આત્મવિશ્વાસનો પ્રભાવ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે ભાષાંતર જોઈ લઈએ, પછી હું તમને ફેર નોટમાં ડાયરેક્ટ ભાષાંતર લખાવીશ, જેવી રીતે આપણે સાતમા ધોરણમાં લખતા હતા એવી રીતે. તો આપણે જોઈએ, તમે તમારા પાટલીમાં જોતા જાજો એટલે તમને ભાષાંતર કરવામાં સરળતા રહે. એકમ બાલક આશિત એટલે કે એકમ એટલે કે બાલક એટલે બાળક, આશિત એટલે હતો. તસ્ય નામ એકલવ્ય આશિત, તેનું નામ તસ્ય એટલે તેનું નામ એટલે નામ, એકલવ્ય એટલે એકલવ્ય, આશિત એટલે હતું, તેનું નામ એકલવ્ય હતું. સ્વ ધનુ વિદ્યા પઠિતું ઈચ્છતી સ્મ, સહ એટલે તે, ધનુર્વિદ્યા એટલે કે ધનુર્વિદ્યા છે, ધનુર છે આપણે બાણથી જે બાણ ચલાવે એ વિદ્યા પઠિતું એટલે કે શીખવા અથવા ભણવા ઈચ્છતી એટલે કે ઈચ્છતો, સ્મ એટલે હતો, તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. એકદા બીજો ફકરો જોઈએ, એકદા સહ દ્રોણાચાર્ય સ્વામી કુલ આગર્ષક, એકદા એટલે કે એક દિવસ, સહ એટલે તે એટલે કોણ? તો કે એકલવ્ય. દ્રોણાચાર્યસ્ય એટલે કે દ્રોણાચાર્ય સમીપમ એટલે કે દ્રોણાચાર્યની પાસે, અગચ્છત એટલે કે ગયો, અગચ્છત એટલે ગયો અને આગચ્છત એટલે આવ્યો. અવદત ચ, અવદત એટલે કે કહ્યું, ચ એટલે અને. એકવાર તે ગુરુ દ્રોણાચાર્ય પાસે ગયો અને કહ્યું, ગુરુદેવ અહમ અપિ ધનુર્ધર ભવિતું ઈચ્છા ઈચ્છામિ. એણે ગુરુદેવ પાસે જઈને કીધું કે ગુરુદેવ અહમ એટલે હું, અપિ એટલે પણ, ધનુર્ધર એટલે કે ધનુર્ધર એટલે કે જે ધનુર્ને ધારણ કરવા છે, ભવિતું એટલે કે બનવા ઈચ્છામિ, હું પણ ધનુર્ધર બનવા માંગુ છું. કૃપાયા મા સ્વીકૃ એટલે કે કૃપાયા એટલે કે કૃપા કરીને, મા એટલે મને, તારો સ્વીકાર કરી શકું નહીં, છતાં પણ એકલવ્ય છે એને જે શ્રદ્ધા હતી
મનમાં વિશ્વાસ હતો કે મારે પૂજા કરવું છે એ વિશ્વાસ છે એ ડમ ગયો નહીં સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકા મૂર્તિમાં અચરે સહ એટલે એની આચાર્યસ્ય એટલે કે આચાર્ય દ્રોણસ્ય એટલે દ્રોણની એકા એટલે એ મૂર્તિમાં એટલે કે મૂર્તિ અચરયસ એટલે કે બનાવી સહ પ્રતિદિનમ મૂર્તિમાં અનુગત સહ એટલે કે પ્રતિદિનમ એટલે કે દરરોજ મૂર્તિમાં એટલે કે મૂર્તિને અનુગત એટલે કે નમન કરતો વંદન કરતો પ્રાતઃ કાલે સાયંકાલ પર્યંત ધનુર્વિદ્યાયામ અભ્યાસ આ કરો તો પ્રાતઃ કાલે એટલે કે પ્રાતઃ એટલે સવાર અને કાલે કાલે એટલે કે સવારના સમયથી માંડી સાયં એટલે કે સાંજ કાલા પર્યંત એટલે કે સાંજ સુધી સાંજ પછી ધનુર્વિદ્યાયામ એટલે કે ધનુર્વિદ્યાનો અભ્યાસ આ કરો તો એટલે કે સવારથી માંડી અને સાંજ સુધી એ ધનુર્વિદ્યા શીખતો એ જાતે અભ્યાસ કરતો એ ગુરુ દ્રોણ છે એને શીખડાવવાની ના પડી હતી કે હું કૌરવનો અને પાંડવનો શું છે તો હું તને શીખવી શકું નહીં તો એ શું કર્યું કે એક સરસ મજાની ગુરુ દ્રોણ છે એની મૂર્તિ બનાવી અને સવારથી સાંજ છે એ મૂર્તિ છે એને સામે રાખી એને વંદન કરતો કે સાક્ષાત એના ગુરુદેવ છે એવો મનમાં ભાવ કરી અને એને એની પૂજા કરતો અને ત્યારબાદ એ સવારથી સાંજ સુધી ધનુર્વિદ્યા શીખતો સંદેહ સમયે સહ સલહ ધનુ ધરવ અભવત સંદેહ સમયે એટલે કે ધીરે ધીરે સહ એટલે કે કુશલ એટલે કે કુશળ જે એકદમ માહિત થઈ જાય તે ધનુર્ધરવ એટલે કે ધનુર્ધરવ અભવત એટલે કે બન્યો ધીરે ધીરે આવી રીતે એના આત્મવિશ્વાસથી ધીમે ધીમે તે એક કુશળ ધનુર્ધર બન્યો એકદા તસ્મિન ભવિ ગુરુ દ્રોણઃ પાંડવે કૌરવે ચ સહ આગચ્છત એકદા એટલે એક દિવસ તસ્મિન ભવિ એટલે કે તે વનમાં ગુરુ દ્રોણઃ એટલે ગુરુ દ્રોણ પાંડવે એટલે કે પાંડવો કૌરવે એટલે કે કૌરવો ચ એટલે અને સહ એટલે સાથે આગચ્છત એટલે આવ્યા એટલે કે એક દિવસ ગુરુ દ્રોણ છે એ એના શિષ્ય હતા જે કૌરવો અને પાંડવો છે એની સાથે જંગલમાં આવ્યા કે એ કૌરવો અને પાંડવો છે એ પણ જંગલમાં રહીને વિદ્યાભ્યાસ કરતા એક કુકુરો કાન દ્રષ્ટા અભૂષત એક એટલે એ એક કુકુર એટલે કે કૂતરું કાન દ્રષ્ટા એટલે કે તેને દ્રષ્ટા એટલે જોઈને અભૂષત તો કે તેને જોઈને હસવા લાગે તેને એટલે કોને તો કે ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવ અર્જુન ધનુષ્યમ ઉત્પથ્યતે અર્જુન એટલે અર્જુને ધનુષ્યમ એટલે કે ધનુષ્યમ ઉત્થાપયતે એટલે કે ઉપાડ્યું સ્મ એટલે કે તેને ધનુષ્ય છે એ જે પુત્ર છે એ વસ્તુ એટલે અર્જુન છે એ ગુરુની સાથે હતો એટલે ધનુ એને ઉપાડ્યો તદેવ એકલવ્ય બાણઃ તસ્ય કુકુરસ્ય મુખમ અસીદત તદેવ એટલે ત્યારે એકલવ્ય એટલે એકલવ્યએ બાણેને એટલે કે બાણ વડે તસ્ય એટલે કે કુકુરસ્ય એટલે કે કૂતરાનું મુખમ અસીદત મુખમ એટલે મોઢું અને અસીદત એટલે કે સીવી નાખ્યું કે જે કૂતરું છે એ મોઢું ખોલી અને હસતો હતો બે મોઢું બે એના હોઠ છે એની વચ્ચે એને બાણ મારી દીધું અને એનું મોઢું સીવી દીધું દ્રોણાચાર્ય એતત દ્રષ્ટવા તત્ર આગચ્છતં તમ ચ અપૃચ્છત દ્રોણાચાર્ય છે એને એતત એટલે આ દ્રષ્ટવા એટલે જોઈને તત્ર આગચ્છત એટલે કે ત્યાં આવ્યા દ્રોણાચાર્ય જોયું કે અર્જુન બાણ મારે છે એ પેલા કોણ મારી દે છે તો કે એકલવ્ય છે એ બાણ છે મારી દે છે અને દ્રોણાચાર્ય એ આ જોયું તો આવે છે અને પૂછે છે અપૃચ્છત એટલે કે પૂછ્યું કહતવ આચાર્ય કોણ તારે પૂછે તદા સહ દ્રોણાચાર્ય તાર મૂર્તિમાં અદર્શય તદા એટલે ત્યારે સહ એટલે તેણે તે એટલે કોણે એકલવ્ય
જે એક લવ્ય છે નામ છે તેનું તો ગુરુ દ્રોણ છે એને જોયું અને પૂછ્યું કે કોણ છે તારા ગુરુ તો એક લવ્ય છે એને એની મૂર્તિ બતાવી કે આ મારા ગુરુ છે એક લવ્ય હમ ગુરુ શ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચ પ્રતિતોમ અસ્તિ એક લવ્ય છે એ ગુરુ શ્રદ્ધાયા એટલે કે ગુરુ શ્રદ્ધાનું સ્વશ્રદ્ધાયા એટલે કે આત્મશ્રદ્ધા આપણું જે બાળકનું નામ છે આત્મશ્રદ્ધા કે કોઈ પણ કાર્ય કરીએ એના આપણે એવું ન હોવું જોઈએ કે આ મારાથી ન જ થાય આપણે એવું વિચારવાનું કે મારાથી કેમ ન થાય આપણે અંગ્રેજીમાં સરસ રીતે કહેવું છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ અશક્ય વસ્તુ કાંઈ છે જ નહીં તો ખરેખર છે એ સ્વશ્રદ્ધાયા છ પ્રતિગ્રહ જે એકલવ્ય છે એ ગુરુ શ્રદ્ધાનો આપણને ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે આપણને આગળ કઈ કરતા ખબર છે કે અહીંયા તો તમારે સમય મર્યાદા ને લીધે પાઠ છે એ ટૂંકાવી નાખ્યો છે પણ આપણે મહાભારતમાં એમાં જોયું છે કે આચાર્ય દ્રોણ છે એ એમ કે છે કે તે મારે મૂર્તિ બનાવી છે હું તમને ગુરુ દક્ષિણા માંગું છું તો ગુરુ દક્ષિણા ને સમાવી લે છે એનો અંગૂઠો કે જેથી તે બાણ ચલાવી શકે નહીં તો આગળ આપણે જોઈએ એકલવ્ય અસમાન શિક્ષય એકલવ્ય એટલે કે એકલવ્ય અસમાન એટલે કે આપણને શિક્ષય એટલે કે શીખવે છે સ્વયં જ્યોતિ એટલે કે આપણા જે આપણી અંદરની જે મનોભાવના છે એને સ્વયં જ્યોતિ કહેવાય સ્વયં પ્રજ્ઞ પ્રજ્ઞ એટલે બુદ્ધિ પ્રજ્ઞા છે પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ જે પોતાની બુદ્ધિથી ઉત્તમ આગળ વધી શકે એને સ્વયં પ્રજ્ઞ કહેવાય કે પોતાના આત્મબળથી અને પોતાની બુદ્ધિથી આગળ વધો યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ યદિ એટલે જો અસ્માસુ એટલે કે આપણામાં આત્મશ્રદ્ધા એટલે કે આત્મવિશ્વાસ છે આત્મશ્રદ્ધા છે તાહી કો અપિ સિદ્ધિ દુર્લભા નાસ્તિ તાહી એટલે કે તો કો અપિ એટલે કોઈ પણ સિદ્ધિ હી એટલે સિદ્ધિ દુર્લભા એટલે કે દુર્લભ નાસ્તિ એટલે કે નથી જો આપણામાં આત્મવિશ્વાસ અને બુદ્ધિ હોય તો કોઈ પણ કામ છે એ સત્ય બન અસત્ય બનતું નથી અંતરતમ આત્મશ્રદ્ધાયા બલેન સર્વશ્રેષ્ઠ કર્મ ધર્મ અભવત અંતરતમ એટલે કે ત્યાર પછી આત્મશ્રદ્ધાયા બલેન આત્મશ્રદ્ધાના બળ વડે પોતાના દ્રઢ વિશ્વાસ વડે સહ એટલે તે શ્રેષ્ઠ ધનુર્ધરમ અભવત તે શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો તો આવી રીતે આ પાઠ છે એ સરસ મજાની વાર્તા દ્વારા પણ શું શીખવે છે કે કોઈ પણ કાર્ય છે એ કરવું હોય તો અશક્ય છે નહીં આપણામાં વિશ્વાસ હોવો જોઈએ પછી ટીચર એમ કે તમે હોમવર્ક કરો પણ આપણે બાળક તૈયાર છીએ એ ટીચર બાળક આમ હતું તેમ હતું આપણે જોઈએ છીએ તો એવું હોય તો આપણે ક્યારેય આગળ ભણી શકતા નથી હવે આવતા વિડીયોમાં આપણે ભાષણ કયું છે એ હું તમને ફેરનોટમાં લખાવીશ નમસ્તે